જૂનાગઢના વડાલી સાલમપુર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આમ તો જૂનાગઢ શહેરના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બિસ્માર થયા છે. તેની પ્રજા દ્વારા અનેક રજૂઆતો કરાયા બાદ રસ્તાઓનું મરામત કરવામાં આવ્યું છે, પરંતુ વડાલીથી લઈ માસાગઢ પેટ્રોલ પંપ સુધીનો રસ્તો અતિ દયાજનક થતા વાહન ચાલકોને અહીંથી પસાર થવું માથાના દુખાવા સમાન બન્યું છે. એક તરફ જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ પ્લાઝા દ્વારા મોટા પ્રમાણમાં રકમ વસૂલ કરવામાં આવે છે, તો બીજી તરફ રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોમાં ભારે રોષ પ્રગટી રહ્યો છે. ત્યારે આ રસ્તાનું વહેલી તકે મરામત કરવામાં આવે અથવા આ રસ્તાને નવો બનાવવામાં આવે તેવી માંગણી વાહન ચાલકોમાંથી ઉઠી છે. અને ડેલી આ નીકળવાનો રૂટ છે, એટલે આ રસ્તા એટલા બધા વડાલથી મહાસાગર સાબરપુર ડુંગળીનો રસ્તો એટલો ખરાબ છે કે કોઈ જાતનું ઓલું તંત્ર બેદરકારીના વલામાં નથી. અને ડેલી એકથી બે અકસ્માત થાય છે અને હું પોતે પણ એમાં અકસ્માતનો ભોગ બન્યો છું. આ જોઈએ છીએ એકથી બે અકસ્માત ડેલી થાય છે. હું તંત્રને એટલી વિનંતી કરું છું કે રસ્તો વ્યવસ્થિત આ ધ્યાન આપે અને રસ્તાનું પાછું ફરીથી પુનઃનિર્માણ કરે. હું આ રાજકોટ રોડ ઉપર મહાસાગરના પેટ્રોલ પંપની બાજુમાં મારી ફેક્ટરી છે. હું અહીંયા ઘણી વખત દશામાના મંદિરે બેઠો હોઉં છું. ભેસાણ ચોકડીથી વડાલ સુધીનો આ રોડ એટલો ખરાબ છે કે રોજ એક બે એક્સિડન્ટ થાય છે. સુખપુર ગ્રામ પંચાયતને અમે રજૂઆત કરી તો સુખપુર ગ્રામ પંચાયતવાળાએ છેક કલેક્ટર સુધી રજૂઆત કરી, છતાં આ રસ્તાને કોઈ રિપેર કરવાવાળું તંત્ર જ નથી. આ રોડ કઈ કયા તંત્રમાં આવે છે, કયા વ્યવસ્થા તંત્રમાં આવે છે એ જ કોઈને ખબર નથી પડતી. નથી સ્ટેટ હાઈવે, નથી કોર્પોરેશન, કોઈ કેમ આને રિપેર નથી કરતું? બાકી બધે રસ્તા તો તાત્કાલિક રિપેર થઈ જાય, આમાં કેટલા માણસોને મરવાની રાહ જોતા છે. અને વહેલી તકે રિપેર કરવો જોઈએ. આમાં રોજ કેટલા એક્સિડન્ટ થાય છે અને આના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. જ્યારે અહીંયા માની લો કે સીએમની પધરામણી થવાની હોય તો આ રસ્તો બધા ફૂટપાથ્યું રસ્તા સાઈડું બધું તાત્કાલિક સાબડતોબ રિપેર થઈ જાય છે, કલર થઈ જાય છે. તો આ તો આમ પ્રજા માટેનો આને હાઈવે રોડ છે. આ તો હાઈવે રોડ ઉપર કેટલા વાહનોની અવર જવર થતી હોય, કેટલા બાઇકવાળા નીકળતા હોય, કેટલા બાઇકવાળા પડે છે, કેટલા ગાડીઓના એક્સિડન્ટ, ફોર વ્હીલના એક્સિડન્ટ છે. એ તો આમાં બધી નોંધ છે જ કે કેટલા ફોરવ્હીલ ભટકાણા છે, આમાં કેટલા બાઇકવાળા પડ્યા છે, કેટલા કપલ પડ્યા છે. તો આના માટે કેમ કોઈ આ તંત્ર કેમ જાગતું નથી?